ભારત દેશ એટલે મંદિરો અને વિવિધ સંસ્કૃતિથી બનેલો દેશ, જેમાં આપણે આજે 12 જ્યોતિર્લિંગ આવેલા છે. એમાંનું એક જ્યોતિર્લિંગ એટલે સોમનાથ મહાદેવ. આજે આપણે સોમનાથ મહાદેવના દર્શન કરીશું અને તેમનો અદ્ભુત નજારો અને અલૌકિક શિલ્પથી ભરેલું અને સૌંદર્યથી ઝળહળતું આ સોમનાથ મહાદેવના દર્શન કરીશું અને ત્યાંનો અદ્ભુત દરિયા કિનારાનો નજારો માણીશું. તો ચાલો દોસ્તો, આજે આપણે સોમનાથ મહાદેવના દર્શન કરીએ. પૌરાણિક કથા અનુસાર કહેવામાં આવે છે કે સોમનાથ મહાદેવ પાછળ અસંખ્ય કથાઓ અને દંતકથાઓ છુપાય છે, પરંતુ સૌથી પ્રાચીનતમ દંતકથા વિશે આપણે થોડી ઘણી પણ વાતો સાંભળી. સોમનાથ મહાદેવનું નામ સોમ એટલે ચંદ્રદેવ, ચંદ્રદેવના નામ પરથી જ આ મંદિરનું નામ સોમનાથ મહાદેવ પડ્યું. સોમનાથ મહાદેવ અસંખ્ય રીતે અને અલગ અલગ રીતે બનાવ્યા છે. સૌથી પહેલાં 3 વખત બનાવ્યા, જેમાં ચંદ્રદેવ ભગવાન શ્રી કૃષ્ણ અને રાવણ આ મંદિરને બનાવ્યું હતું. સોમ એટલે ચંદ્ર ભગવાન. ચંદ્ર ભગવાને જ્યારે શ્રાપથી મુક્તિ મેળવવા માટે સોમનાથ મહાદેવની સ્થાપના કરી હતી, જે પ્રથમ તેણે સોનાનું મંદિર બનાવ્યું. ત્યાર પછી ત્યાં રાવણે ચાંદીનું મંદિર બનાવ્યું અને ભગવાન શ્રી કૃષ્ણએ તેને ચંદનના લાકડાથી મંદિર બંધાવ્યું હતું. કહેવામાં આવે છે કે ચંદ્રદેવને 27 પત્નીઓ હતી, જેને આજે આપણે 27 નક્ષત્રો તરીકે ઓળખીએ છીએ. કહેવાય છે કે દક્ષરાજાની 27 પુત્રીનો વિવાહ ચંદ્રદેવ સાથે કરવામાં આવે છે. તેમાંથી રોહિણી નામવાળી પત્નીને ચંદ્રદેવ સદાય પ્રેમમગ્ન રહેતા હતા અને ત્યાર પછી તે 26 પત્નીઓ છે તે પતિવિયોગે ઉદાર થઈને રહેતી અને એક દિવસ આ 27 પુત્રીના પિતા એવા દક્ષરાજા ત્યાં આવી અને ચંદ્રદેવને સમજાવે છે કે તમારે આ 27 પુત્રીને એક સરખા પ્રેમ ભાવે રાખવાની છે. અને ત્યારે ચંદ્રદેવ તે વાતને નકારે છે અને ત્યાર પછી જે દક્ષરાજા છે ચંદ્રદેવને શ્રાપ આપે છે અને ચંદ્ર તારો ક્ષય જાય આવો એક શ્રાપ આપે છે અને ત્યાર પછી ચંદ્ર છે તેનો ક્ષય જતો રહે છે. તપથી પ્રસન્ન થયેલા શિવશંકરના અનુગ્રહથી ચંદ્રનો શ્રાપમાંથી મુક્તિ થાય છે અને ત્યારથી શિવજીની કૃપાથી 15 દિવસ સુધી વધતો, જેને આપણે શુદ્ધ અથવા તો કૃષ્ણ પક્ષ કહીએ છીએ, અને 15 દિવસ પછી ઘટતો, જેને આપણે વદ અથવા શુક્લ પક્ષ આવી રીતે ઓળખીએ છીએ. મહાદેવના ઇતિહાસ જાણ્યા પછી હવે આપણે થોડો ઘણો પણ સોમનાથ મહાદેવનો નાઇટ વ્યૂ છે જે લાઇટિંગથી એ થોડો ઘણો જોઈએ.